हेलो एवरीवन, स्वागत करो छो फरी एक बार तमाम मित्रों गुजरात गवर्नमेंट जॉबना यूट्यूब प्लेटफॉर्म पर, ज्यां तमने मळशे दररोज आवनारी नवी नवी सरकारी नौकरीओ, प्राइवेट नौकरीओ अने करार आधारित भर्तीओने लगती अपडेट, ए पण बिलकुल खीरीमां। दोस्तों, दिवाळी आवी रही छे अने चूंटणी पण आवी रही छे। गुजरात सरकारनो खूब ज महत्वपूर्ण निर्णय फाइनली लेवामां आवी रह्यो छे अने ए पण वन रक्षक वर्ग 3 भर्तीने लईने। શું અપડેટ આવશે તેના વિશે વિગતવાર વાત કરીશું। એના પહેલાં આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, જ્યાં હાલ 21,400 પણ વધારે મેમ્બર્સ અવેલેબલ છે। લિંક તમને વિડીયોની નીચે મળી જશે। તો આજની વિડીયોમાં દોસ્તો વાત કરીશું ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર આવેલ, 2 દિવસ પહેલાં એટલે કે 18 ઓક્ટોબરના રોજ આવેલી વર્ગ 3 વન રક્ષક એટલે કે ફોરેસ્ટ ગાર્ડની ભરતી વિશે। તો ઓજસની ઓફિશિયલ વેબસાઇટ તમે જોઈ શકો છો મોબાઈલની સ્ક્રીન પર। જો તમને ખબર હોય તો સારી વાત છે, જેમને આઈડિયા નથી એવા મિત્રોથી રિક્વેસ્ટ કરું છું વિડીયોની નીચે લિંક આપેલી છે, એકવાર જઈને વિઝિટ કરી લેજો। તો ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર 18 ઓક્ટોબરના રોજ એક મહત્ત્વની અપડેટ આવી હતી અને આ અપડેટ છે ફોરેસ્ટની ભરતીને લઈને। 2018ની લાંબા સમયથી અટકેલ 1 નંબરની જાહેરાત વન રક્ષક વર્ગ 3। દોસ્તો, આ સીધી ભરતી અનુસંધાને ઉમેદવારોની ફાળવણીની યાદી અને અન્ય સૂચનો આવી ગયા છે, એકવાર આપણે વાંચી લઈએ। તો જો તમે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરો છો, તૈયારી કરતા તમામ મિત્રો માટે રોજ કંઈક ને કંઈક અપડેટ આવતી જ હોય છે, તેના માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો વનરક્ષક વર્ગ 3 સવર્ગની 334 જગ્યાઓની સીધી ભરતીની અનુસંધાની સામાન્ય કેટેગરીના ઉમેદવાર સહિત જે ઉમેદવારોના જાતિ પ્રમાણપત્ર ખરાઈ થયેલ તેવા કુલ 258 ઉમેદવારો આ કચેરીના પત્ર ક્રમાંક નંબર પ્રમાણે હુકમ કરવામાં આવેલ છે, જે forestgujarat.gov.in લિંક ઓપન કરવાથી જોવા મળી જશે। આ યાદી મુજબ તમામ ઉમેદવારોને જણાવવાનું કે આ કચેરીથી તેઓને વિભાગીય કચેરી ખાતે ફાળવવામાં આવેલ હશે અને હવે પછી તેઓને વિગતવાર નિમણૂકના હુકમો સંબંધિત વિભાગીય કચેરીથી કરવામાં આવશે। તો ઉમેદવારોએ તેઓને શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, જાતિ વગેરેના તમામ અસલ પ્રમાણપત્ર એટલે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તેની ઝેરોક્સ એક સેટ સાથે 21 ઓક્ટોબર 2022 સુધીમાં તેઓને ફાળવવામાં આવેલ સંબંધિત વિભાગીય કચેરીનો સંપર્ક કરવામાં આવશે। તો 1 દિવસ બાકી છે, 21 ઓક્ટોબર 2022 સંબંધિત વિભાગીય કચેરીમાં જઈને તમારે રિપોર્ટિંગ કરવાનું રહેશે। તો આ નોટિફિકેશન 18 ઓક્ટોબરના રોજ આવી હતી। આવી દરરોજ નવી નવી અપડેટ મેળવવા આપણી ટેલિગ્રામની સાથે યુટ્યુબને પણ સબસ્ક્રાઈબ કરી લીજો।